हिम्मतनगर शहर में नगरपालिका द्वारा बनावामां आवेल टीपी रोड ना लोकार्पण थवाना बे महीना जेटला समय में ज रोड बनता वाहन चालकों परेशान बन्या छे। तो बीजी तरफ पालिका ना सत्ताधीशो द्वारा समरकाम टूंक समय में करी देवानुं आश्वासन आपी रह्या छे, परंतु हल्की गुणवत्ताना काम ने लईने सरकारी पैसानो दुर्व्यय थई रह्यो होय तेवुं जोवा मळी रह्युं छे। राज्य सरकारना अने शहरी विकास मंत्रालय द्वारा शहरना विकास माटे अलग अलग योजनाओ थकी विकासना काम माटे ग्रांटनी फाळवणी करवामां आवती होय छे, परंतु कॉन्ट्राक्ટરોની બેદરકારીના કારણે રોડ રસ્તાઓ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર બની જતા હોય છે, જેને લઈને આખરે શહેરીજનો પરેશાનીનો સામનો કરતા હોય છે। આ ભૂજ હિંમતનગર શહેરમાં બનવા પામ્યું છે। હિંમતનગર શહેરમાં જ તાજેતરમાં જ લોકાર્પણ થયેલ અક્ષર ટીપી રોડ બનવાની શરૂઆત થઈ ચૂકી છે। टीपी रोड पर अनेक जगह कपचे उखड़ी गई है और रोड बेसी गयो है, साथ ज खाड़ा पड़वा शुरू थी चूक्या है। जो कि स्थानिकों मत मुजब हल्की गुणवत्ता मटिरियल उपयोग में लेवाय हो कारण प्रजा टैक्स पैसा पानी में गया होनी रहा है। करोड़ों रुपया खर्चे निर्माण थे रोड खूबज टूंका समय में बीमार थी शक्यताओं सेवाई रही है कि आगामी थोड़ाक समय में संपूर्ण रोड बिस्मर बनी सके। 5.5 કરોડ રૂપિયાના ખર્ચે અક્ષર ટીપી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જો કે 23 જૂન 2023 રોજ હિંમતનગર મતક્ષેત્રના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે આ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। જો કે લોકાર્પણ થયાના 2 મહિના જેટલા સમયમાં જ રોડ તૂટવાની શરૂઆત થઈ ચૂકી છે। જો કે પાલિકા પ્રમુખ સમગ્ર બાબતે બચાવ કરતા કરી રહ્યા છે કે અક્ષર ટીપી રોડ પર રોડ તૂટવાની ફરિયાદ મળી છે અને સમારકામ કરવા માટેના નિર્ણયો લેવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં તેનું સમારકામ કરી દેવામાં આવશે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ખૂબ જ ટૂંકા સમયમાં બિસ્માર થાય છતાં પણ કોન્ટ્રાક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહીના બદલે સમારકામ કરી દેવાની વાતો કરી સીધો જ કોન્ટ્રાક્ટરનો બચાવ કરતા હોય તેવું સ્પષ્ટપણે માની શકાય છે। એક તરફ વિકાસની મોટી વાતો કરવામાં આવી રહી છે તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચ કરવામાં આવેલ વિકાસ ટૂંક સમયમાં બને છે ત્યારે તેના સમારકામ કરી લેવાની વાતો કરવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટરો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનું ઉતારવામાં આવે છે ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા।